રાજકોટની અંદર સિંગતેલના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી છે. સિંગતેલમાં 90 રૂપિયા 10 નો વધારો ઝીકાયો છે. ડબ્બાનો ભાવ હવે સિંગતેલનો 2340 પર પહોંચી ચુક્યો છે. આ તરફ કપાસિયા તેલમાં પણ 10 રૂપિયા નો વધારો નોંધાયો છે. સતત સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધી રહ્યા છે. દિવાળી પહેલા પણ આ ભાવ વધારો નોંધાયો હતો. રાજકોટની અંદર ફરી એક વખત રાજકોટમાં સિંગતેલના ભાવ વધવા પામ્યા છે, જેમાં 90 રૂપિયા 10 નો વધારો નોંધાયો છે. આ તરફ કપાસિયા તેલના ભાવમાં પણ 10 રૂપિયા નો વધારો ઝીકાયો છે. સિંગતેલના ભાવ હવે 2300 ને પાર પહોંચી ચુક્યા છે. 90 રૂપિયા 10 નો વધારો કરવામાં આવ્યો છે, જેથી ભાવ હવે 2340 રૂપિયા પર પહોંચી ચુક્યો છે. આ તરફ કપાસિયા તેલના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ સાથે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 1750 પર પહોંચી ચુક્યો છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે રાજકોટથી. ધ્રુવ, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં દિવાળી પહેલા પણ વધારો નોંધાયો હતો, દિવાળી બાદ પણ 10-10 રૂપિયાનો વધારો. જી ફાલ્ગુની વાત કરીએ તો સિંગતેલ અને કપાસના અત્યારે સતત ભાવ વધી રહ્યો છે. તેલ નો અત્યારે ભાવ વધારો થયો છે, 10 રૂપિયાનો જે વધારો છે તે નોંધાણો છે. આપણે સીધા જે દ્રશ્ય દેખાડીશ. કાલ અત્યારે પરાબજારના એક દુકાને આવ્યો છું અને ખાસ તો જ્યાં તેલની દુકાન છે ત્યાં અત્યારે ક્યાંક ને ક્યાંક માલ તો છે પણ ગ્રાહકી તેમની ઘટી છે. અત્યારે સતત ક્યાંક ને ક્યાંક જે ગ્રાહકી જે ઘટી રહી છે તો તેના કારણે અત્યારે ખાસ વેપારીઓ પણ અત્યારે દુઃખી જોયા દેખાઈ રહ્યા છે. મહત્ત્વની એ પણ બાબત છે કે જે રીતે અત્યારે સતત તેલના ભાવમાં વધી રહ્યું છે ત્યારે અત્યારે ગૃહિણીઓ પણ અત્યારે ખાસ ચિંતિત છે કે આગામી સમયમાં વધુ તેલના ભાવ વધશે કે કેમ. આપણી સાથે વેપારી જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? સંદીપ કોટેજા. સંદીપ કુમાર રસિકલાલ કોટેજા, રાજકોટ. સંદીપભાઈ શું કહેશો, ખાસ આ વખતે અત્યારે ફરી એક વખત તેલના ભાવમાં છે તે વધારો નોંધવામાં દેખાણો છે, 10 રૂપિયાનો જે ભાવ છે તે નોંધવાનો છે, શું કહેશો? કોવિડ મહામારીને લીધે અત્યારે ઉત્પાદન જ ઓછું થયું છે. આપણે લેબરનો બી પ્રોબ્લેમ છે, બહારના યુપી બિહારના બધા મજૂરો પાછા વયા ગયા છે, મોંઘવારી વધી ગઈ છે અત્યારે. અને એક્સપોર્ટની ડિમાન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ મલેશિયા અમેરિકા બધે ખૂબ જ સારી છે, ત્યાં પણ હાલ ભાવ ઊંચા હોય, તેથી અહીં પણ ભાવ ઊંચા જ રહેશે આવનારી સમયગાળામાં. હાલ શું કહેશો કે કેટલો ભાવ અત્યારે કપાસમાં ને સિંગમાં? કપાસિયામાં છેલ્લા 2 દિવસમાં 10-20 રૂપિયાનો વધારો થયો છે, સિંગતેલમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે. ખાસ ગૃહિણીઓ પણ ક્યાંક ક્યાંક અત્યારે એવું વિચારી રહ્યા છે કે સતત અત્યારે હજુ પણ ભાવ વધશે, તો શું કહેશો એમને? સતત હજી કેટલો આ પ્રકારનો આપણે સમય જોવો પડશે કે તેલનો ભાવ સતત વધી રહ્યો છે? આપણે સૌરાષ્ટ્રમાં ચલણ હોય છે કે નવેમ્બર ડિસેમ્બરમાં 12 મહિનાનું તેલ ભરવાની સિઝન હોય છે, પણ હાલ એવું કોઈ દેખાતું નથી કે ઊંચા ભાવોને લીધે ગૃહિણીઓ તેલની ખરીદી કરી શકે. ચોક્કસ એક હજી એક આપણે પ્રશ્ન પૂછવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક ગયા વર્ષનો જે ભાવ છે અને આ વખતનો ભાવ છે, શું ફેર, કેટલા ટકાનો ફેર અત્યારે દેખાઈ રહ્યો છે, કેટલા ટકાનો ફેર? સિંગતેલમાં ગયા વર્ષ કરતાં 50 રૂપિયાનો વધારો છે હાલ. કપાસિયામાં 100-150 રૂપિયાનો વધારો છે. અન્ય ખાદ તેલો પણ ઊંચા હોવાથી હાલ સિંગતેલ પણ ઘટે એવું નથી. ક્યાંક ને ક્યાંક અત્યારે જે વેપારીઓ છે તે ખૂબ જ ચિંતિત છે. ખાસ એક મહત્ત્વની બાબત એ છે કે સતત જે રીતે તેલનો ભાવ વધી રહ્યા છે તેવી જ રીતે અત્યારે ગૃહિણીઓ તેલ જે ખરીદી કરતી હોય છે તે અત્યારે નથી કરી રહી. સાથે સાથે વાત કરીએ તો વેપારીઓ પણ ખૂબ જ ચિંતિત છે, જે સતત તેલના ભાવ વધી રહ્યા છે એને લઈને અત્યારે વેપારીઓ એક આશ લગાડીને બેઠા છે કે આગામી સમયમાં જો તેલનો ભાવ ઘટે તેના કારણે તેમની ઘરાકી પણ વધી શકે છે. પણ હાલની પરિસ્થિતિ જોતાં એવું નથી લાગતું કે જે તેલનો ભાવ છે તે ઓછા થાય, કારણ કે એક બાજુ જે અતિવૃષ્ટિ થઈ અને જ્યારે બીજી બાજુ અત્યારે ચાઇનામાં ખૂબ જ એક્સપોર્ટ થઈ રહ્યું છે અને તેના જ કારણે આ પ્રકારની જે તેલના ભાવમાં વધારો તે સતત નોંધાઈ રહ્યો છે. જી ધ્રુવ, આભાર તમામ જાણકારી બદલ. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત આ વધારો રાજકોટવાસીઓ ગૃહિણીઓને અસર પહોંચાડી રહ્યો છે. વેપારીઓ પણ કહી રહ્યા છે કે ગત વર્ષ કરતા સિંગતેલના ભાવમાં 90 રૂપિયા 50 નો વધારો નોંધાયો છે, તો કપાસિયા તેલમાં 90 રૂપિયા 100 થી 150 રૂપિયાનો વધારો ગત વર્ષની સરખામણીએ જોવા મળી રહ્યો છે. આજરોજ પણ 10-10 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે, જેના કારણે સિંગતેલનો ડબ્બાનો ભાવ 2340 પર પહોંચ્યો છે.